ખંભાત તાલુકાના જહાજ ગામમાં માતા પિતાની યાદમાં પુત્રે પોતાના ભાગની 5 વીઘા જમીન હોસ્પિટલ તેમજ સમાજ ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ માટે ગાયત્રી પરિવારને દાનમાં આપી માતા પિતાનું ઋણ ચૂકવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। માતા મંગુબેન અને પિતા ફુલાભાઈ પટેલની યાદમાં પુત્ર પરસોત્તમભાઈ પટેલે હોસ્પિટલ તેમજ સમાજ ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિ જેવી કે પ્રાઇમરી દવાખાનું, મલ્ટિપલ હોલ, નેચરોથેરાપી સેન્ટર, સાધના કેન્દ્ર, ટ્યુશન ક્લાસ, સ્વાવલંબન કેન્દ્ર, એક્યુપ્રેશર ગાર્ડન, ડે કેર સુવિધા, આહાર ચિકિત્સા પદ્ધતિ, લેબ ટેસ્ટિંગ જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે આણંદ જિલ્લા ગાયત્રી પરિવારને જમીન દાનમાં આપી છે। ત્યારે આવા મોટા સેવાકીય કામના ભૂમિપૂજન માટે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 24 કુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો વડોદરાની પારોલ યુનિવર્સિટી અને ખેમદાસ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુર્વેદ નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। બહુવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે આકાર લઈ રહેલા હોસ્પિટલને સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે સમાજ અગ્રણીઓ શ્રી ઈશ્વરભાઈ પટેલ, પ્રમુખ 42 ગામ કડવા પાટીદાર સમાજ, જયંતિભાઈ પટેલ ઉદ્યોગપતિ, બેરોક ફાર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આપનો પરિચય આપજો પહેલા તો। મારું નામ પટેલ પરસોત્તમભાઈ ફુલાભાઈ ઝાજ, હાલ બોરસદ રહેવાસી છું। આપને આ ધાર્મિક કાર્યક્રમ કરવાનો પ્રેરણા ક્યાંથી અને કેવી રીતે મળી? મને દાણી પીડા કુદરતી મળી અને મારા ગામમાં દવાખાનું નહોતું, મારા લગભગ 5-7 વર્ષથી મારો વિચાર હતો ભાઈ દવાખાનું કરવાનો, એટલે મારા સમાજનું બી નક્કી થયું દવાખાનું, એ બી થયેલ ગયું અને પછી આ ગાયત્રી માતાનું। કેટલી જમીન તમે દાનમાં આપી છે? મારી જમીન 73 ગુઠા આપી અને મારા ભાઈએ 5 ગુઠા આપી, એમ કે 78 ગુઠા ટોટલ। આટલું મોટું તમે દાનની પ્રવૃત્તિ આપી છે, બહુ મોટું એ આપ્યું છે, એ સિવાય આપે શું શું ધાર્મિક પ્રવૃત્તિ કરી છે? મેં આ સંસ્થાની અંદર એક મકાન બી બનાવવાનું છે, એમાં સાધુ સંતો રહે, કોઈ સારા રહે, કમાવી રહેવું તો રહેવાય એવું ગેસ્ટ હાઉસ છે, અને અમારા 3 છોકરા નામે એક એક રૂમ બુક કરાવી છે। શું શું પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવશે? હવે અહીંયા આગળ તો દવાખાનું, પછી ટેસ્ટિંગ લેબ, ફિઝિયોથેરાપી, ટ્યુશન ક્લાસીસ, પછી ધાર્મિક હોદ્દાઓ ઘણી થશે। આમ આપણે આટલું મોટું કામ ઉપાડ્યું છે, કોનો કોનો ને કેવો સહયોગ મળે છે? દરેકે દરેકનો સહયોગ મળે છે, દરેકનો સહયોગ મળે છે। કોના સ્મરણાર્થે છે? પટેલ મંગુબેન ફુલાભાઈ તરફ, મારા મધર ફાધર તરફ, એમને અર્પણ કરો છો? હા, એમને અર્પણ કરો છો। ખંભાત તાલુકાના બમણો ગામે બહુ મોટું વિશાળ સંકુલ ગાયત્રી પરિવાર તરફથી બનાવવામાં આવી રહ્યું છે, શું શું સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને આનો મુખ્ય હેતુ શું છે? આ સંકુલની વાત કરું એ પહેલાં, આ જે જહાજ ગામે અમારા જે ભૂમિદાતા છે, પૂજ્ય પરસોત્તમ દાદા અને પૂજ્ય ઈશ્વર દાદા, એમનો હું આભાર માનું છું કે એમના થકી આ કાર્ય થઈ રહ્યું છે। હવે આ જે સંકુલ જે ઊભું થવાનું છે, એમાં વ્યક્તિની શારીરિક તકલીફ દૂર થવાની સાથે સાથે માનસિક અને આધ્યાત્મિક શક્તિનું પણ, આધ્યાત્મિક તકલીફ દૂર કરવાની પણ પ્રયત્ન કરી રહ્યા છે। જેમ તંદુરસ્તી એ ફક્ત શારીરિક નથી, માનસિક પણ છે, તો અહીંયા આપણે પ્રાથમિક દવાખાનું કરીશું પહેલાં, જે જરૂરિયાત લોકોને પહેલે પ્રાઇમરી મેડિસિન પૂરું કરે, જનરલ મેડિસિન, અને સાથે આપણે વ્યક્તિની માનસિક સ્વસ્થતા થાય એ માટે નેચરોપથી સેન્ટર શરૂ કરીશું, શરીર મજબૂત થયેલા અને ફિઝિયોથેરાપીનું કાર્યક્રમ કરવાનો છે, સાથે એક્યુપંચર ટ્રેક બનાવવાના છે જેથી વ્યક્તિઓને એક્યુપંચર પ્રેશરથી દર્દ દૂર થાય। આ સાથે સાથે જે સાધના કેન્દ્ર ઊભું કરીશું આપણે, મૌન સાધના થાય, વ્યક્તિનો વિકાસ થાય, નૈતિક રીતે વિકાસ કરવા માટે માનસિક શાંતિ જરૂરી છે। સાથે અમે ઉંમરવાળા જે વડીલો છે, ડે કેરની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે। ડે કેરમાં એવું વિચાર્યું છે કે સવારના વડીલોને બોલાવી લઈએ, પોતાની સાથે ના હોય તો સાધન મોકલીએ, આખો દિવસ વડીલો અહીંયા રહે, સાંજે પરત જાય, અહીંયા જમે, આશીર્વાદ આપે અને સારું પોઝિટિવ કંઈક એપ્રોચ કંઈક કામ કરે, તો એમની ઉંમર પ્રમાણે એમનો અનુભવ બધાને મળે અને એ એક સમયનો ઉપયોગ થઈ શકે। સાથે સાથે યજ્ઞથેરાપી, ઘણી બધી બીમારી એવી છે, યજ્ઞથેરાપીને દૂર થઈ રહી છે, યજ્ઞથેરાપીનો વિકાસ કરીશું। આજુબાજુના વિદ્યાર્થીઓ જે છે, આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ, એને ભણવા માટે પણ ટ્યુશન ક્લાસીસની વ્યવસ્થા કરવાના છે, એટલે જેને ભણતા હોય એને તકલીફ ન પડે અને વિશેષ પ્રતિભા ઊભી થાય,
બહેનો માટે શ્રીમદ કાશી જેવા નાના લઘુ ઉદ્યોગો કરવાના છે. સ્વાવલંબન કેન્દ્ર શરૂ કરીશું, જે સ્વાવલંબન કેન્દ્રથી યુવકોને રોજગારી મળે અને એ તૈયાર થઈ શકે. નાના નાના પ્રોજેક્ટ છે, એવા 100 થી વધારે પ્રોજેક્ટ છે. એક્ઝામ્પલ કે મોબાઈલ રિપેર, એ નાનું કામ કરી શકતો કે બહાર જવું ના પડે, સ્થાનિક રીતે થઈ શકે. આહાર પદ્ધતિ લેબોરેટરી ટેસ્ટિંગમાં કરીશું. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌશાળા, ગાયો આપણા જીવનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે અને સાબિત થયું છે વિજ્ઞાનની રીતે. પેટલાદમાં હવે ઘર આંગણે ફૂલ્લી એરકન્ડિશન, પુશબેક સીટ, આલિશાન ઇન્ટિરિયર ધરાવતી એકમાત્ર મલ્ટીપ્લેક્સ થિયેટર એટલે સિટીલાઇટ સિનેમા. આજથી સિટીલાઇટ સિનેમામાં ધમાકેદાર રજૂઆત તું જૂઠા મેં મક્કાર મૂવી પરિવાર સાથે જોવાનું ચૂકતા નહીં. આજે ટિકિટ બુક કરાવો અને પરિવાર સાથે મસ્તીના મૂડમાં સાથે જુઓ તું જૂઠા મેં મક્કાર મૂવી. સ્થળ છે પેટલાદ કોલેજ ચોકડી રોડ, એપીએમસી માર્કેટની બાજુમાં સિટીલાઇટ સિનેમા પેટલાદ. દરેક પ્રકારની સિલાઈ મશીન માટે અવશ્ય અમારી મુલાકાત લો. હવે કોઈ પણ મશીન ખરીદો સરળ હપ્તે. દરેક કંપનીના સિલાઈ મશીન ખરીદી પહેલાં અમારી દુકાનની મુલાકાત અવશ્ય લો. સિલાઈ મશીનની માહિતી આપી મશીનની ડિલિવરી આપવામાં આવે છે. તેની સાથે સિલાઈ મશીન અંબિકા સીવણ માર્ગદર્શિકા બુક પણ આપવામાં આવે છે, તેમજ દરેક પ્રકારના સિલાઈ મશીન રિપેરિંગ તેમજ સ્પેર પાર્ટ્સ મળશે. અંબિકા સિલાઈ મશીન લોટિયા ભાગોળ, અશોક સ્તંભ, સહદેવ દવાખાનાની સામે, આણંદ.